नमस्कार मित्रों, आज आप गणित में 14मा चेप्टर आंकड़ाशास्त्र अभ्यास करीशू। सौ प्रथम आप आ चेप्टर गुणभार जो लीए। मित्रों, आ चेप्टर में कुल 6 मार्कना प्रश्न पूछाय छे, जेमाथी विभाग ए में एक हेतुलक्षी प्रश्न जेनो एक गुण, विभाग बी में बे गुणनो एक दाखलो, जेमना बे गुण, विभाग सी में त्रण गुणनो एक दाखलो, जेमना त्रण गुण। आम कुल मळीने आ चेप्टरमांथी 6 मार्क्सना प्रश्न पूछाता होय छे, तो 6 मार्किंगना लेवले आपणा माटे खूब ज अगत्यनું आ एक चेप्टर छे। मित्रों, आंकड़ाशास्त्र ए आपणा माटे नवो कॉन्सेप्ट नथी। धोरण 9માં આપણે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરેલો જ છે, એ જ વિગતનો આપણે ધોરણ 10ની અંદર વિગતવાર વધુ અભ્યાસ કરવાનો। મિત્રો, 9માં ધોરણની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ બાબતોનો પરિચય કેળવેલો છે, તો એને થોડું આપણે રિપીટ કરી લઈએ। અને ધોરણ 10ની અંદર આપણે આ જ વસ્તુ મધ્યક, મધ્યસ્થ અને બહુલક, પરંતુ ફેર એટલો છે કે જે આપણે ધોરણ 9ની અંદર જે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો અભ્યાસ કરેલો હતો તે માત્ર છૂટા પ્રાપ્તાંકો માટે હતો, જ્યારે આપણે 10મા ધોરણની અંદર આ મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો જે અભ્યાસ કરવાના છીએ તે વર્ગીકૃત માહિતી માટે અભ્યાસ કરવાનો છે। તો ધોરણ 10ની અંદર વર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એમના જે ગણતરી અને ગણતરી આધારિત એમના જે પ્રશ્નોના જે જવાબ આપણે મેળવવાના છે, તો શરૂઆત કરીએ આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક। સૌ પ્રથમ છૂટા પ્રાપ્તાંકો માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી માટેના સૂત્ર। મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન। મિત્રો, આ સૂત્ર આપણે 9મા ધોરણની અંદર ભણેલા છીએ કે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ના છેદમાં એન, જ્યાં સિગ્મા એક્સ આઈ એ પ્રાપ્તાંકોનો શું છે, સરવાળો, પ્રાપ્તાંક અથવા તો અવલોકન, પ્રાપ્તાંકોનો સરવાળો, અને એન એ પ્રાપ્તાંકોની સંખ્યા। પ્રાપ્તાંકોની સંખ્યા આ સૂત્રની મદદથી આપણે ધોરણ 9ની અંદર મધ્યસ્થ મેળવવા માટેના દાખલાઓ ગણેલા છે। ત્યાર પછી વાત કરીએ મધ્યક, મધ્યક, મધ્યસ્થ, ત્યાર પછી વાત કરીએ મધ્યસ્થની, તો મધ્યસ્થ જેને સંકેતમાં આપણે કેપિટલ એમ વડે દર્શાવીએ છીએ। મિત્રો, મધ્યસ્થ માટેના આપણે બે સૂત્રોનો અભ્યાસ કરેલો છે, કારણ કે મધ્યસ્થ એ પદોની સંખ્યા ઉપર આધારિત બે સૂત્ર દ્વારા આપણે એનું ગણતરી કરેલું છે। એક, જો પ્રાપ્તાંકોની સંખ્યા યુગ્મ હોય, અને બીજું પ્રાપ્તાંકોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે। યુગ્મ સંખ્યા માટે પ્રાપ્તાંકોની જે સંખ્યા આપેલી હોય ત્યારે મધ્યસ્થની ગણતરી, અને અયુગ્મ પ્રાપ્તાંકો આપેલા હોય એ વખતે મધ્યસ્થની ગણતરી એ આપણે આ સૂત્રની મદદથી કરી શકતા હોઈએ, તો એમના માટેના બે સૂત્ર। મિત્રો, મધ્યસ્થ મેળવવા માટે સૌ પ્રથમ તો આપણે બધા જ પ્રાપ્તાંકોને તેના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે। ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી આપણે જો યુગ્મ સંખ્યા હોય કે અયુગ્મ સંખ્યા હોય એમના આધારે મધ્યસ્થના સૂત્ર મેળવવાના છે। તો મધ્યસ્થ એમ બરાબર, તો પેલું આપણે અયુગ્મ સંખ્યા માટેનું, અયુગ્મ એટલે એકી, તો
तो मध्यस्थ एम जो अयुग्म प्राप्तांक हो तो ए वक्त एमना माटेनु सूत्र छे एन प्लस एक ना छेद मा बे मु अवलोकन। मित्र आ सूत्रनी मदद थी अहीं आपने जे प्राप्तांकोनी संख्या आपेली छे ते एकी संख्या मां हशे, पांच सात त्रण नौ कोई पण संख्या होय तो आपणे ए संख्या मूकी एमां एक उमेरी अने एने बे वडे भांगवानुं। दाखला तरीके मानो के पांच संख्या छे तो पांच वत्ता एक एटले के छ, छ भांग्या बे एटले त्रीजू, तो त्रीजू अवलोकन ए मध्यस्थ थशे। तो आपणे जे प्राप्तांकोनी जे हरोळ आपेली छे जेने आपणे चढ़ता क्रममां गोठवेली छे एमां त्रण नंबरनुं जे प्राप्तांक हशे ते आपणी माहितीनो मध्यस्थ थशे। एवी ज रीते मध्यस्थ माटेनुं बीजुं सूत्र छे प्राप्तांकोनी संख्या युग्म होय ए वखते, तो मध्यस्थ एम युग्म संख्या माटे प्राप्तांकोनी संख्या युग्म होय त्यारे मित्रों सीधी रीते जोईए तो हरोळमां आपेली कुल संख्याओ જેમના એકઝેટ વચ્ચે આવતી બે સંખ્યાઓનો જે સરાસરી મૂલ્ય એ મધ્યસ્થ યુગ્મ સંખ્યા માટે મધ્યસ્થનું મૂલ્ય થશે। તો એના માટેનું સૂત્ર આ રીતે છે એન બાય ટુ મુ અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ એક મુ અવલોકન। તો મિત્રો અહીં જે પ્રાપ્તાંકોની સંખ્યા યુગ્મ હશે માનો કે દસ પ્રાપ્તાંકો છે તો દસ પ્રાપ્તાંકો હોય તો દસના છેદમાં બે એટલે કે પાંચ અને બીજું દસના છેદમાં બે વત્તા એક એટલે કે પાંચ વત્તા એક એટલે કે છઠ્ઠું, તો પાંચમું અવલોકન અને છઠ્ઠું અવલોકન એ બંનેની જે કિંમતો મૂકી અને જે મૂલ્ય એને બે વડે ભાંગો અને જે મૂલ્ય પ્રાપ્ત થાય એ મધ્યસ્થનું મૂલ્ય થશે। ત્રીજું આપણે બહુલકનો અભ્યાસ કરેલો છે છૂટા પ્રાપ્તાંકો માટે બહુલક જેને સંકેતમાં ઝેડ વડે દર્શાવવામાં આવે છે। મિત્રો છૂટા પ્રાપ્તાંકોમાં આપણે બહુલક તો કે જે અવલોકનો આપણે આપેલા છે એમાં વધુ વખત જે અવલોકન આવતું હોય તેને આપણે બહુલક તરીકે ગણતરી વગર જ સ્વીકારી લેતા હતા, પણ ધોરણ દસની અંદર આપણે વર્ગીકૃત માહિતી માટે બહુલકની પણ ગણતરી કરવાની છે। સ્વતંત્ર રીતે દર્શાવતા હોય તો એ માહિતી ખૂબ જ વિસ્તૃત થઈ જાય છે, એ માહિતીને
तो आपेला वर्ग ની વર્ગ લંબાઈ એ કેટલી થશે
तो 15। मित्र अहीं कोई आ प्रकार की गणतरी दर्शावनी जरूर नहीं, आपणे जे मध्यकनी गणतरी माटेना जे कोष्टको तैयार करीशुं ए कोष्टकनी अंदर आ किंमतने आपणे सीधी ज कैलक्युलेशन करी અને ઉપયોગમાં લેવાનું છે, પણ આપણે આ મદદથી આવા સૂત્રની મદદથી પણ એના કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ, જેથી કરીને ગણતરીમાં કોઈ ભૂલ ન આવે। તો વર્ગલંબાઈ h વર્ગીકૃત માહિતીની વર્ગલંબાઈ એ આપણે મધ્ય મધ્યસ્થ અને બહુલક ત્રણેય ત્રણ પ્રકારના દાખલાઓની અંદર h ની આપણે જરૂર પડવાની છે, અને મધ્ય કિંમત એ મધ્યકના દાખલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો આ સૂત્રની મદદથી આપણે આ રીતે આપેલા વર્ગની મધ્ય કિંમત પણ નક્કી કરવાની છે, એ જ રીતે આપણે એની વર્ગલંબાઈ પણ નક્કી કરવાની છે। અધોસીમા અને ઉધરોસીમા એ તો આપણા બંને જે કિંમતો એ દરેક વર્ગ માટે આપેલી હશે। કુલ આવૃત્તિ સિગ્મા એ ફાઈ અને એમના જુદા જુદા સંકેતો અને ધોરણ દસ માટે અત્યારે આપણે માત્ર મધ્યકની ગણતરી માટેના સૂત્રને જોઈએ। તો મિત્ર શરૂઆત કરીએ મધ્યકની। મધ્યક જેને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે, મિત્રો વર્ગીકૃત માહિતી માટે જે મધ્યકની ગણતરી આપણે ત્રણ પ્રકારના સૂત્રની મદદથી જુદી જુદી ત્રણ રીતે મેળવી શકીએ છીએ, એની વાત કરીએ તો સૌ પ્રથમ પ્રત્યક્ષ મધ્યકની રીત। મિત્રો પ્રત્યક્ષ મધ્યકની રીતની અંદર આપણે જે વર્ગીકૃત માહિતી આપેલી છે જે કોષ્ટક સ્વરૂપે આપણે ત્રણ કોલમવાળા કોષ્ટકની અંદર વિભાજિત કરી અને જુદી જુદી કિંમતો મેળવી અને એની ગણતરી કરવાની છે, તો એમના માટેનું સૂત્ર છે પ્રત્યક્ષ મધ્યકની રીતે કેલ્ક્યુલેશન માટેનું સૂત્ર એક્સ બાર। એક્સ બાર એટલે કે મધ્યક, મધ્યક બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ, જ્યાં એક્સ આઈ એ મધ્ય કિંમત। મધ્ય કિંમતનું સૂત્ર આપણે અગાઉ એની માહિતી મેળવેલી જ છે, જે તમને વર્ગ આપેલો છે એ વર્ગની મધ્ય કિંમત, એફ આઈ એટલે આપેલા વર્ગની આવૃત્તિ અને છેદમાં સિગ્મા એફ આઈ એટલે કે કુલ આવૃત્તિ, આપેલા જે તમામ વર્ગની કુલ આવૃત્તિ છે તેની, આ બધી જ કિંમતો આ સૂત્રની અંદર મૂકી અને ગણતરી કરી અને આપણે મધ્યક મેળવી શકીએ છીએ। ત્યાર પછી વર્ગીકૃત માહિતી માટેના મધ્યકની ગણતરી માટેનું બીજું સૂત્ર જે ધારેલા મધ્યકની રીતે મેળવવામાં આવે છે, તો ધારેલા મધ્યકની રીત, તો ધારેલા મધ્યકની રીતની અંદર આપણે જે એક મધ્યકને ધારી લેવાના આવે છે અગાઉથી જે આપણે એનું કોષ્ટક તૈયાર કરી એ કોષ્ટકની અંદર જ એ કિંમત આપણે નક્કી કરવાની હોય છે, જ્યારે આપણે એમના દાખલા ગણશું ત્યારે આપણે તેનો વિગતવાર અભ્યાસ કરીશું। અત્યારે માત્ર સૂત્ર સ્વરૂપે એ એટલે ધારેલા મધ્યકને યાદ રાખીશું, એમની જે ગણતરી રહી એ કઈ રીતે પસંદ કરવામાં આવે છે એ જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે તમને સીધે જ એ રકમની અંદર એ કિંમત કઈ રીતે લેવાની હોય તેમની માહિતી આપીશું। તો ધારેલા મધ્યકની રીતે મધ્યક મેળવતી વખતે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ, અહીં એફ આઈ અને ડી એ જે કિંમતો રહી એ અહીંયા છે એ જ મુજબ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે, એ એટલે આપેલા વર્ગનો ધારેલો મધ્યક જે આપણે કોષ્ટકમાં નક્કી કરવાનો હોય છે। સિગ્મા એફ આઈ ડી આઈ, એફ આઈ એટલે આપેલા વર્ગની આવૃત્તિ અને ડી આઈ એટલે એના માટેનું સૂત્ર છે એક્સ આઈ માઇનસ એ, એટલે કે તમે જે ધારેલો મધ્યક પસંદ કરો છો એ આપેલા વર્ગની મધ્યક કિંમતમાંથી એ કિંમત બાદ કરી અને જે કિંમતો મેળવવામાં આવે એ બંનેનો જે તફાવત એને ડી આઈ તરીકે ઓળખવામાં આવે છે, માટે ડી આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ માઇનસ એ। તો એ ગણતરીની મદદથી કોષ્ટકની અંદર ડી આઈની એક કોલમ અલગથી જ બનાવવાની હોય છે જેની અંદર આ કિંમતો આપણે મૂકવાની હોય છે। તો ડી આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ, હેતુલક્ષીની અંદર ઘણી વખત એક ગુણના પ્રશ્નની અંદર પણ આ પ્રકારના સૂત્ર પૂછાતા હોય છે, તો એમના માટે પણ ખૂબ જ અગત્યના છે અને આપણા દાખલાને કેલ્ક્યુલેશન માટે પણ ખૂબ જ અગત્યનું છે। ડી આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ માઇનસ એ, એક્સ આઈ એટલે આપેલા વર્ગની મધ્ય કિંમત અને માઇનસ એ એ એટલે ધારેલો મધ્યક, તો આપેલા વર્ગની મધ્ય કિંમતમાંથી જો તમે ધારેલો મધ્યક બાદ કરો તો આપને એનું વિચલન એટલે કે એનો જે તફાવત ડી આઈ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી મધ્યક મેળવવા માટેની ત્રીજી રીત એટલે કે ધારેલા મધ્યકની વિચલનની રીત, તો ધારેલા મધ્યકની વિચલનની રીત, તો અહીં ધારેલા મધ્યકની મદદથી જે રીતે આપણે લઈ એમાં થોડોક સુધારો કરી અને આ સૂત્ર મેળવવામાં આવ્યું છે અને ગણતરીને
खूब ज हळवी बनावा माटेनो प्रयत्न करवामां आवेलो छे। अने मित्रों धारेला मध्यकना विचलननी रीत ए सर्वसामान्य रीत छे। जो आपने कोईपण रीत स्पेसिफाई न करेली होय, दाखलानी अंदर मानो कि तमने परीक्षा में कोई दाखलो पूछाणो मध्यकनी गणतरी माटेनो, अने तमने कंई कीधुं नथी कि तमे कई रीतथी मध्यक मेळवो, तो ए वखते आपणे धारेला मध्यकना विचलननी रीतनो उपयोग करवानो छे। कारण के ए रीत रे एकदम खूब ज सरळ रीत छे। बाकी जो आपने स्पेसिफाई कर्युं होय कि धारेला मध्यकनी रीते मध्यक मेळवो अथवा तो प्रत्यक्ष मध्यकनी रीते मध्यक मेळवो, तो आपणे आ सूत्रनो जे आपने रीत मांगेली छे ए सूत्रनो उपयोग करी एनुं ज कोष्टक बनावी अने ए सूत्रनो उपयोग करीने आपणे गणतरी करवानी होय छे। तो धारेला मध्यकनी विचलननी रीत ए सर्वसामान्य रीत छे विचलन मध्यक मेळवानी अने खूब ज सरळ रीत छे। तो धारेला मध्यकनी विचलननी रीत माटेनुं सूत्र एक्स बार એટલે કે મધ્યક બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુ વાય ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ। તો અહીં એફઆઈ એ આપેલા વર્ગની આવૃત્તિ છે, યુઆઈ માટેનું સૂત્ર એક્સ આઈ માઇનસ એ છેદમાં એચ। મિત્રો અહીં આ જે સૂત્ર રહ્યું એ સૂત્ર જ આપણા માટે ખાલી ગણતરી માટે આપણે એક સૂત્ર સ્વરૂપે લખવાનું છે, પરંતુ આની કોઈ કેલ્ક્યુલેશન તમારે કરવાની થશે નહીં। જ્યારે આપણે આગળ એના દાખલા ગણશું કોષ્ટક બનાવશું ત્યારે યુઆઈની કિંમત કઈ રીતે મૂકવાની હોય, એકદમ ક્રમશઃ કિંમતો જ બધી લેવાની હોય એ આપણે ત્યારે એની વિસ્તૃત સમજૂતી મેળવીશું। પણ એક સૂત્ર એક હેતુલક્ષી પ્રશ્ન તરીકે અને એક સૂત્ર તરીકે આપણે આને કાયમને માટે યાદ રાખવાનું છે, યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ, અને એચ એ આપેલા વર્ગની વર્ગ લંબાઈ છે જેની માહિતી આપણે અગાઉ મેળવેલી છે। તો એના માટેનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ। તો મિત્રો મધ્યકની ગણતરી માટે આ ત્રણ સૂત્ર આપણે યાદ રાખવાના છે। તમને જે રીતથી મધ્યકની ગણતરીનો દાખલો પૂછેલો છે તો એ સૂત્રનો ઉપયોગ કરી અને એના જ કોષ્ટકો બનાવી અને આપણે ગણતરી કરવાની હોય છે। સ્વાધ્યાય 14.1 માં આપણે મધ્યકની ગણતરીના દાખલાઓ જોવાના છે।